તો આણંદના ખંભાતમાં 4 કેસ પોઝિટિવ નોંધાયા છે. ખંભાતના આલિંગચાર રસ્તા પાસે આવેલ મોતીવાડાની ખડકી પટવા પરિવાર, જે હકીકના વ્યવસાય સાથે સંકળાયેલો છે, તે પરિવારના માતા પિતા અને પુત્ર આ તમામને કોરોના પોઝિટિવ આવ્યો છે. તો આ કેસ નોંધાયા છે. જ્યારે આ જ વિસ્તારના એક યુવક કે જે સુરત હીરા ઘસવાનું કામ કરે છે, તે 6 દિવસ પહેલા ખંભાત આવ્યો હતો, તેનો પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. ત્યારે આ તમામ 4 દર્દીઓ શ્રીકૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે સારવાર લઈ રહ્યા છે. ખંભાત નગરપાલિકાના પ્રમુખ યોગેશભાઈ આપણી સાથે છે. એમને જ આપણે પૂછીએ કે ભાઈ, તમારા ગામમાં આટલા 4 પોઝિટિવ કેસ, ત્યારબાદ નગરપાલિકા વહીવટીતંત્રે સેનિટેશન અને લોકોમાં જાગૃતિ અંગે શું કામ કર્યું? યોગેશભાઈ, તમારા ખંભાતમાં 4 પોઝિટિવ કેસ, નગરપાલિકાના વહીવટીતંત્રને લાગે ત્યાં સુધી આપણે શું પગલાં લીધા? ખંભાત નગરપાલિકા વિસ્તારની અંદર ખૂબ જ 25 દિવસથી સતત સેનિટાઈઝનું કામગીરી પૂરા ખંભાતમાં થઈ રહ્યું હતું, અને છેલ્લા 2 દિવસની અંદર જે 4 કેસો આપણા પોઝિટિવ થયા, એ સમગ્ર વિસ્તાર, લિંગ વિસ્તારની આજુબાજુના 500 મીટરના અંદર આવતી તમામ પોલો, તમામ એરિયાઓ અને તમામ લોકોને સેલ્ફ ક્વોરન્ટાઇન કરવા માટે ઘરમાં જ રહેવા માટેની સૂચના આપી છે. અને તમામ જગ્યાએ બેરિકેડ્સ કરવામાં આવ્યા. બેરિકેડ્સમાં ઘણી બધી જગ્યાએ સેલ્ફ બેરિકેડ્સ પણ પબ્લિકે પોતે કર્યા, અને એની અંદર ખંભાતની અંદર જે વિસ્તારની અંદર જે જરૂરિયાત મુજબ, દાખલા તરીકે અત્યારે 349 સેમ્પલ આ વિસ્તારમાંથી CDHO દ્વારા સૂચના આપી, એના અનુસંધાને THO દ્વારા એમની અર્બન હેલ્થની ટીમ દ્વારા એમને બધાના રિપોર્ટો લેવાનું શરૂ કર્યું છે. બીજા નંબરમાં એવું કહેવામાં આવે કે અત્યારે ખંભાત તાલુકાની અંદર ખૂબ સારી પરિસ્થિતિ છે, ખંભાત શહેરમાં પણ ખૂબ સારી પરિસ્થિતિ છે. સરવાળે એવું કહેવામાં આવે કે જે છેલ્લો કેસ 4થો આવ્યો, એ ભાઈ સુરતથી ખંભાત 6-7 દિવસ પહેલાં જ આવ્યા હતા, અને એ સામાન્ય બીમાર હતા જ, અને એની ટ્રીટમેન્ટ ચાલતી હતી. એ દરમિયાન એમનો કોરોના પોઝિટિવ થયો છે. દરેક પરિવારના ઘર, એમના આજુબાજુના 7 ઘર અને 500 મીટરનો એરિયા તમામ સેનિટાઈઝ માટે નગરપાલિકાનું તંત્ર સાધ્યું છે, અને નગરપાલિકા દ્વારા તમામ પ્રકારની કાર્યવાહીઓ પૂર્ણ કરવામાં આવી છે. અને આજે પણ 1 દિવસના અંતરે ખંભાત શહેરમાં પણ તમામ જગ્યાએ સેનિટાઈઝ કરવામાં આવી રહ્યું છે. તો ખંભાત નગરપાલિકાના પ્રમુખ યોગેશભાઈ ઉપાધ્યાયનું કહેવું છે કે ખંભાત નગરપાલિકા દ્વારા વિસ્તારોને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે, તેમજ ખંભાતમાં લગભગ 340થી બી પણ વધુ શંકાસ્પદ લોકોના જે કહેવાય કે મેડિકલ ટેસ્ટ કરવામાં આવે છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ખંભાત.